हेलो नमस्कार, वाइब्स ऑफ इंडिया में आपनी साथे हूँ मिली। दर्शक मित्रों, जोत जोता में सातमो नोर तो आ गयो छे। माँ दुर्गा ना नवरात्रि नो आज सातमो दिवस छे, त्यारे सातमा दिवसे माँ कालरात्रि नी पूजा अर्चना करवामां आवे छे। अने माताजी नो आ स्वरूप अत्यंत उग्र मानवामां आवे छे, परंतु तेनी ज साथे माँ परम कृपाळु छे तेनी पण भीती थाय छे। तो आज वात आपणे आ वीडियो में करवाना छे। આજે માં નવદુર્ગાના નવરાતનો સાતમો નોરતું છે। આજે માતાજીના કાલરાત્રી રૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે। માતાજીના સાતમા સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે। નવરાત્રીમાં સાતમા દિવસે કાલરાત્રી માની ઉપાસનાનું વિધાન બતાવવામાં આવ્યું છે। એવું મનાય છે કે આ દિવસે ઉપાસકનું મન સહસ્ત્રાક ચક્રમાં સ્થિત છે અને સહસ્ત્રાક ચક્રમાં ઉપાસકનું મન પૂર્ણ રૂપથી માં કાલરાત્રીના સ્વરૂપમાં લાગેલું હોય છે। તેનાથી ઉપાસકના તમામ પાપનો વિનાશ થઈ જાય છે અને તેને અક્ષત પુણ્યલોકની પ્રાપ્તિ થાય છે। માં કાલરાત્રીનો રંગ ઘોર અંધકારની જેમ કાળો છે, માથાના વાળ વિખરાયેલા છે, તેમના ગળામાં વીજળીની જેમ ચમકતી માળા છે, તેમને ત્રણ નેત્ર છે, આ ત્રણ નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે અને તેમનું વાહન ગંધર્વ છે। તેમના જમણા હાથની વરમુદ્રા દરેકને વર પ્રદાન કરે છે, જમણી તરફથી નીચેનો હાથ અભય મુદ્રામાં છે, ડાબી તરફ ઉપરના હાથમાં લોહ અસ્ત્ર છે, નીચેના હાથમાં તલવાર છે। માં કાલરાત્રી તેમના દરેક ભક્તોને શુભ ફળ આપનારી છે, આ કારણથી જ તેમને શુભંકરી નામથી પણ ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે તેમના સ્મરણ માત્રથી દાનવ દૈત્ય રાક્ષસ ભૂત પ્રેત ભાગી જાય છે, તે ગ્રહ બાધાઓને પણ દૂર કરે છે। તો જેવું કે વિડીયોમાં આપણે જોયું કે માતાજીનું આ સ્વરૂપ કાલરાત્રી સ્વરૂપ અત્યંત ઉગ્ર માનવામાં આવે છે, પરંતુ તેની જ સાથે માતા અત્યંત કૃપાળુ પણ છે અને માતાના આવા જે પણ આવનારા દિવસોમાં જે પણ રૂપ વિશેની વાત છે તે આવનારા વિડીયોમાં કરીશું। ત્યાં સુધી આપ જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। હું છું આપની સાથે મિલી, નમસ્કાર।